नमस्कार दर्शक मित्रों, मां આશાપુરા न्यूज चैनल में आपनों हार्दिक स्वागत छे। हूँ छू खुशबू गोर। जो आजना स्थानिक समाचार। માતાના મઢ સ્થિત કચ્છ કુળદેવી આઈ આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે રહેશે ખુલ્લું। કચ્છ કુળદેવી આઈ શ્રી આશાપુરા માતાજીના મંદિરે આસો નવરાત્રિ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવતા હોય છે। નવરાત્રિ પર્વ દરમિયાન મઢ ખાતે નવે નવ દિવસ મેળા સમાન માહોલ જોવા મળતો હોય છે। વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિ દરમિયાન ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું। ત્યારે ચાલુ સાલે 7 ઓક્ટોબરથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો હોય, માના ભક્તો મઢ આવવા માટે થનગની રહ્યા હોય, નવરાત્રી મેળાનું આયોજન કરવું કે કેમ તે અંગે આજે લખપત મામલતદાર શ્રી સોલંકીના અધ્યક્ષ સ્થાને જાગીર ટ્રસ્ટ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં નોરતા દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જો કે મેળો અને પદયાત્રી કેમ્પો બંધ રાખવામાં આવશે। આ અંગેની વિગતો મુજબ વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર શાંત થઈ જતાં સરકાર દ્વારા પણ નીતિ નિયમોમાં હળવાશ કરવામાં આવી છે। વિવિધ ધર્મસ્થાનો પણ ખુલી ગયા હોય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે। કચ્છ કુળદેવી આશાપુરા માતાના મઢ સ્થિત મંદિરે વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન તો જાણે ભક્તોનું કીડિયારું ઉભરતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ચાલુ વર્ષે નવરાત્રિ નજીક આવી ગઈ હોવા છતાં મેળા સંદર્ભે કોઈ નિર્ણય ન લેવાતા માઈ ભક્તોમાં અસમંજસતાભરી સ્થિતિ સર્જાઈ હતી, તો આ સંદર્ભે સતત પૂછપરછનો દોર પણ જોવા મળ્યો હતો। નવરાત્રિ મેળા સંદર્ભે સત્વરે કોઈ નિર્ણય લેવામાં આવે તે અંગે માતાના મઢ સરપંચ દ્વારા પણ 2 દિવસ પૂર્વે લખપત મામલતદારને પત્ર લખાયો હતો, જે બાદ આજરોજ બપોરે જાગીર ટ્રસ્ટ ખાતે લખપત મામલતદાર શ્રી સોલંકીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી, જેમાં લેવાયેલા નિર્ણયમાં નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે સવારે 4 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું। જો કે મંદિરમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે તેવું પણ મીટિંગમાં નક્કી કરાયું હતું, તો પદયાત્રી કેમ્પો અને મેળો આ વર્ષે બંધ રખાશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। એસટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે વધારાની બસો દોડાવાશે। કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે। માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ બેઠક બાદ વિગતો આપતા જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન ભાવિકો માટે સવારે 4 થી રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। ક્યાંય અવ્યવસ્થા ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે વહીવટીતંત્રની સાથોસાથ સ્વયંસેવકો પણ તૈનાત રહેશે। નવરાત્રિ દરમિયાન મેળો યોજવામાં આવશે નહીં તેમજ પદયાત્રી સેવા કેમ્પો પણ બંધ રહેશે। બહારના વેપારીઓ માટે નો એન્ટ્રી કરવામાં આવી છે। માત્ર ગામના વેપારીઓ જ પૂજાપો તેમજ પ્રસાદનું વેચાણ કરી શકશે। યાત્રાળુઓને હાલાકી ન થાય તે માટે એસટી તંત્ર દ્વારા વધારાની 50 બસ દોડાવવામાં આવશે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અન્ય કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવશે। આ ઉપરાંત આરોગ્ય, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના વિભાગોની ટીમો પણ ખડે પગે તૈનાત રહેશે। માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરે જણાવ્યું કે નવરાત્રિના આયોજન સંદર્ભે આજરોજ બેઠક યોજવામાં આવી હતી, જેમાં લેવાયેલા નિર્ણયો અંગે ટ્રસ્ટીઓ સાથે પણ ચર્ચા કર્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે। આ બેઠકમાં DYSP શ્રી યાદવ, TDO વિનોદ જોશી, જાગીર ટ્રસ્ટના પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, વિનુભાઈ સોલંકી, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત PGVCL, માર્ગ મકાન, પાણી પુરવઠા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર, શું આપ આપના ઘર અને ઓફિસને સજાવવાનું વિચારી રહ્યા છો? તો આજે જ મુલાકાત લો કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેરની। અમારે ત્યાંથી આપને મળી રહેશે ડિજિટલ GVT ટાઇલ્સ, ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડિજિટલ વોલ ટાઇલ્સ, સ્માર્ટ માર્બલ, એલિવેશન, પાર્કિંગ માટે પેવર તેમજ ટાઇલ્સ, સીડી માટે સ્ટેપ રાઇઝર,
3D પિક્ચર ટાઇલ્સ, ગોડ પિક્ચર, ગ્લાસ તેમજ ટાઇલ્સ ઉપર પ્રિન્ટિંગ પણ કરી આપીશું. ટાઇલ્સ લગાડવા માટે કેમિકલ તેમજ વોટરપ્રૂફિંગ માટે કેમિકલ મળશે. સાગવાન તેમજ પાઇન બોર્ડના ડોર મળશે. ટાઇલ્સમાં અવનવી વેરાયટી મળશે. અમારી પાસે બર્જર પેઇન્ટ અને ગોલ્ડ ગંગા વોટર ટેન્ક મળી રહેશે. એડ્રેસ કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર, ભગવતી હોટેલની બાજુમાં, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. સંપર્ક દીપક પી પટેલ, મોબાઈલ નંબર 9426473160. શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમે પહોંચ્યા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓના આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચી રહ્યા છે. 16 શ્રાદ્ધના 16 દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા અટોલા નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટિફિન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, ભૂખ્યાને ભોજન, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટની ગોળીઓ તેમજ કીડીઓના કીડિયારા પૂરવાના માનવ સેવા અને જીવદયાના કાર્યો સાથે શ્રાદ્ધ નિમિત્તે સેવા કાર્યો કરવામાં આવી રહેલ છે. જયશંકરભાઈ પંડ્યા, શશિકાંત મનજી પોપટ, સ્વર્ગસ્થ સુબોધભાઈ કાનજી ઠક્કર, ઉપમન્યુભાઈ ડી પોટા, મુરજીભાઈ હિરજી રાજગોર, અમૃતલાલ ગોપાલદાસ પટેલ, જમનાબેન કાનજી ઠક્કર, વામનરાય વિશ્વનાથ જાની, વીરમતીબેન વામનરાય જાની, કાંતિલાલ નાનજી પિંડોરિયા, સામભાઈ કુંવરજી હાલાઈ, ડૉક્ટર જયંતિલાલ રામજી માણેક, કરશનભાઈ પિંડોરિયા, વેલભાઈ વાલજી પિંડોરિયા, કાનભાઈ ધનજી હિરાણી, ચિત્રભોજ જીવરાજ ઠક્કર, પુષ્પાબેન પ્રેમચંદ જૈને શ્રાદ્ધના ભોજનનો લાભ લીધો હતો. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ આપના અદ્ભુત સહકાર અને હોફથી અમો 8મી એનિવર્સરી નિમિત્તે આપની માટે લાવ્યા છીએ ખાસ ધમાકેદાર ઓફર. કોઈ પણ એક વસ્તુની ખરીદી પર એક વસ્તુ ફ્રી ઓફર, માત્ર ટૂંક સમય માટે જ. તો જલ્દીથી લાભ લ્યો. અમારે ત્યાંથી લેટેસ્ટ ફેશનના કપડાની અવનવી વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, મેન્સ કેઝ્યુઅલ વેર, ડિઝાઇનર સારીસ, બ્રાઇડલ સારીસ, ચિલ્ડ્રન વેર. કપડાની ખરીદી માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મુંબઈ સેન્ટ્રલ. નવરાત્રી, દિવાળી તથા લગ્નસરા માટેનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે. તો રાહ સેને જુઓ છો, આજે જ પધારો આપના જ મુંબઈ સેન્ટ્રલ શોરૂમમાં. મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક નંબર 9904714400. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં તાલીમ લીધેલ વિદ્યાર્થીએ પોતાના અનુભવ રજૂ કર્યા. હું પંચલ ભાવિકા અને હું ભુજથી જાઉં છું. મેં મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી શીખેલું છે. તો પહેલાં કોવિડ હતું, એને લીધે મારું ડ્રાઇવિંગ રહી ગયું હતું શીખવાનું. તો એક દિવસ હું ટીવી જોતી હતી અને મને મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં મેં જોયું તો એમની પોતાનું મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલનું બી શીખવાડે છે. તો મેં બિલકુલ વિચાર્યા વગર બીજા દિવસે જ મેં અહીંયા જોઈન કર્યું હતું. અને એમના અહીંયા જે ડ્રાઇવિંગ ટીચર છે એ કેતનભાઈ છે. એ સર ખૂબ જ સારા અને ખૂબ જ શાંતિથી તમને શીખવાડે છે. મતલબ મને એક ડર હતો કે સર કેવા હશે, સ્ટ્રીક હશે, શું હશે, બટ હું જ્યારે ગઈ તો પહેલાં તો હું કમ્ફર્ટેબલી શીખી. અને પછી મને એમને કહ્યું કે તમારે કેવી રીતે ડ્રાઇવિંગ શીખવું જોઈએ, તમે ડરવાથી કોઈ વસ્તુને તમે કંઈ કરી શકો એમ નથી. જો તમારે કંઈ વસ્તુ કરવી હોય તો શાંતિથી જ કરવું જોઈએ. પહેલાં તો મને એમને મોટિવેટ કરી અને પછી મને શીખવાડ્યું કે તમારે ગાડી કેવી રીતે ચલાવી જોઈએ. મતલબ બેઝિકથી લઈ અને ટ્રાફિકમાં એમ કે ગેર ક્યારે બદલવો, રેસ આપવી, ક્યારે શું કરવું, અને પૂરેપૂરા ટ્રાફિકના નિયમો સાથે મને શીખવાડ્યું છે કે હોર્ન મારવું જોઈએ, કે સિગ્નલ આપવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવો જોઈએ આપણા સેફટી માટે. તો મારો તો ખૂબ જ સારો અનુભવ છે. અને હું તો બીજા બી જે લોકો શીખવાડે છે એમને હું પૂરો અભિપ્રાય કહીશ કે એમને અહીંયા મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી શીખવું જોઈએ. કારણ કે જે સર છે ખૂબ જ સારી રીતે શીખવાડી રહ્યા છે. મતલબ મને ડર હતો એ મારો પૂરો નીકળી ગયો છે અને હવે હું પૂરી રીતે કોન્ફિડન્ટ છું કે હું ક્યાંય પણ એકલી ચલાવી શકું એમ છું. સો થેન્ક યુ સો મચ મા મોટર ડ્રાઇવિંગ, એન્ડ થેન્ક યુ સો મચ સર કે મને તમે આટલી રીતે સારી રીતે મને શીખવાડે. એમ સો બ્લેસ્ડ કે મેં અહીંયાથી શીખ્યું છે. થેન્ક યુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે.
અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. સંગીત અને ક્રિકેટનો શોખીન બિહારનો ગુમ યુવાન 2 વર્ષે ઘરે પહોંચ્યો. પરિવારજનો તેને તેડવા ભુજ આવી પહોંચ્યા. બિહારનો 24 વર્ષીય યુવાન છોટેલાલ રખડતો ભટકતો કચ્છના રાપર શહેર સુધી પહોંચ્યો હતો. ત્યાંની સેવાભાવી સંસ્થા ગ્રામ સેવા સંગઠન રાપરમાં તે થોડા સમય રહ્યો. સંસ્થાએ તેને ઘર સુધી પહોંચાડવા માનવજ્યોત સંસ્થા ભુજને સોંપ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેને આશ્રય આપી માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજના મનોચિકિત્સક ડૉક્ટર જેવી પાટણકર પાસેથી તેની સારવાર કરાવતા તે ઝડપભેર સ્વસ્થ બન્યો હતો. આશ્રમ મધ્યે તે સાઉન્ડ સિસ્ટમ સાથે સંગીત રસ સૌને પૂરું પાડતો તેમજ સાંજે આશ્રમ સ્થાને ગ્રાઉન્ડમાં સારી ક્રિકેટ પણ રમતો. તેની પાસેથી મળેલી માહિતીના આધારે સંસ્થાના સામાજિક કાર્યકર બાબુલાલ નારાયણભાઈ જેપાલે બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢતા પરિવારજનો તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ બિહાર યુપી એમપીમાં તેની સતત શોધ ચાલતી હતી. આખરે 2 વર્ષ પછી તે મળી આવતા પરિવારજનોમાં ખુશી છવાઈ હતી. આખરે તે પોતાના ઘર સુધી પહોંચ્યા. માનવતાના આ કાર્યમાં રફીક બાવા, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, મહેશ ઠક્કર સહભાગી બન્યા હતા. બહુ દિન હો ગયા, 4-5 મહિના હો ગયા. માય બાબુ ખોજ. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા મધ્યે વિવિધ બૂથોમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા મધ્યે વિવિધ બૂથોમાં તેમજ પંડિત દીનદયાળજીને પુષ્પ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં અબડાસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જયદીપસિંહ, ઉપપ્રમુખ દિનેશભાઈ, કચ્છ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ, પરેશભાઈ ભાનુશાલી, રામજીભાઈ કોળી, પ્રકાશ ભરાણી, અશરફ નાઈ, પ્રફુલ્લ હોથી વગેરે જોડાયા હતા. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા, કચ્છ. આજે જે નામે વ્યાજબી ભાવની દુકાનનું નામકરણ જે છે દીનદયાળ ગ્રાહક ભંડાર, એની અંદર અત્યારે હાલે સરકારની યોજના મુજબ દરેકને પ્રધાનમંત્રી યોજના તળે 3.5 કિલો ઘઉં વ્યક્તિ દીઠ અને 1.5 કિલો ચોખા એ રીતે 5 કિલો મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે. સાથોસાથ પૈસાથી પણ દરેક ગ્રાહકને 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા, બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ, મીઠું, કેરોસીન અને દાળ આ રીતે વિતરણ કરવામાં આવે છે. જે અત્યંત અતિશય ગરીબ માણસો છે, જેની પાસે અંત્યોદય કાર્ડ છે, એમને કાર્ડ દીઠ 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા 2 રૂપિયા અને 3 રૂપિયાના ભાવે આપવામાં આવે છે. ખાંડ એમને 15 રૂપિયા કિલો આપવામાં આવે છે. મીઠું અને દાળ નિયત સરકારના ભાવ મુજબ આપવામાં આવે છે. સરકારની આ યોજનાથી લોકોની પેટની આંતરડીઓ ઘણી બધી ઠરે છે અને હંમેશા આપણે કહીએ કે અન્નદાન જેવું કોઈ મહાદાન નથી, તો એ સૂત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારે સાકાર કર્યું છે, જેને હું ધન્યવાદ આપું છું. અને વધુમાં વધુ આ યોજનાનો લાભ લે અને ગરીબ માણસો કોઈ વંચિત રહી જતા હોય તો પક્ષના જે પદાધિકારીઓ છે એમને પણ હું વિનંતી કરું છું કે તેઓ આવા લોકોને શોધી અને એમને પણ આ યોજનાનો લાભ મળે એવી આશા રાખું છું. ધન્યવાદ. રાપર બાર એસોસિએશન રાપર તાલુકાના પૂર્વ પ્રમુખ અને એડવોકેટે રોહિણી કોર્ટ દિલ્હીમાં ગેંગવારથી ન્યાયતંત્રની સુરક્ષા બાબતે વાત કરી.
મુલાકાત લેવાનું વિચાર્યું એટલે મને રાપર બાર એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચંદે બાર હોવાથી પૂર્વ પ્રમુખ શ્રી અને રાપરના મોસ્ટ સિનિયર એડવોકેટ કહી શકે એવા શ્રી ઈશ્વરદાનભાઈ ગેટવી આપણી સાથે છે. શું કહેશો ઈશ્વરભાઈ આ આખા બનાવ વિશે? દિલ્હી ખાતે રોહિણી કોર્ટ પરિસરમાં હુમલાખોરોએ વકીલના ડ્રેસમાં કોર્ટ પરિસરમાં ઘૂસી જઈ અને જીતેન્દ્ર ગોગી નામના ગેંગસ્ટરની હત્યા નિપજાવી. જે કોર્ટ પરિસરમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને ગંભીર પ્રશ્ન છે. જો કોર્ટ પરિસરમાં જો આ રીતે વકીલના ડ્રેસ પહેરી અને આ રીતે હુમલાખોર માણસો ઘૂસી જતા હોય તો એ જગ્યાએ સલામતીની વ્યવસ્થા નબળી છે એ બિલકુલ સ્વીકારવું જ પડે. અને આના માટે કોર્ટ પરિસરમાં જે કોઈ વ્યક્તિ પ્રવેશ મેળવે તે પક્ષકાર હોય, વકીલ હોય કે પછી સ્ટાફના માણસો હોય એની પૂરેપૂરી તપાસ કરી અને પછી જ પ્રવેશ આપવામાં આવે અને સુરક્ષા માટે એવી વ્યવસ્થા રાખવામાં આવે. એક બે હથિયારધારી પોલીસના માણસો કાયમી ધોરણે હાજર હોય એ જરૂરી છે, નહીંતર કોર્ટની સુરક્ષાઓનો આ આ આ મોટો પ્રશ્ન ઊભો થશે. આ તો એક ત્યાંના દિલ્હીના જાંબાજ પોલીસ કર્મચારીઓએ જવાબી કાર્યવાહી કરી અને બંને હુમલાખોરોને મોતને ઘાટ ઉતારી દીધા છે. એ ખરેખર પ્રશંસનીય બાબત છે. આવી જ વ્યવસ્થા બધી જગ્યાએ કોર્ટ પરિસરોમાં હોવી જોઈએ કે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નામદાર કોર્ટના કર્મચારી, નામદાર કોર્ટ, વકીલો, પક્ષકારો બધાની સુરક્ષા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ કોર્ટ પરિસર જે જ્યાં ન્યાયનું મંદિર છે, જ્યાં ન્યાય આપવાની કામગીરી શાંતિથી અને થતી હોય છે જે દેશ માટે, એ જગ્યાએ જો સલામતીની વ્યવસ્થા નબળી હોય તો ખૂબ જ ચિંતાનો વિષય છે અને મુશ્કેલી પડે. એ જગ્યા એવી છે કે ત્યાં તો પૂરેપૂરો પાકો બંદોબસ્ત હોવો જોઈએ અને પક્ષકારોની, વ્યક્તિઓની, વકીલોની અને કોર્ટ સ્ટાફ, ન્યાયાધીશ સાહેબો તમામની સુરક્ષા જળવાય એ માટે સુરક્ષા તંત્ર, જે પોલીસ ફોર્સ હોય, પોલીસ હોય, એ લોકોએ ખડે પગે તૈયાર રહેવું જોઈએ અને તો જ સુરક્ષા જળવાય અને સલામતી નીચે અને સુરક્ષા વચ્ચે સરળતાથી ન્યાયિક કામગીરી થઈ શકે. વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, વિશ્વવ્યાપી પાર્સલ સેવા. વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. યુકે, યુએસએ, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, કેનેડા, યુરોપ, કેન્યા તેમજ તમામ દેશોમાં વ્યાજબી કિંમતે ઝડપી પાર્સલ સેવા માટે પિકઅપ તેમજ પેકિંગની સેવા ઉપલબ્ધ છે. દરેક પ્રકારના ઘરવખરીના પાર્સલો જેમ કે નાસ્તા, મીઠાઈ, મરી મસાલા, અથાણા, વાસણો, ફોટો ફ્રેમ્સ, ચૂલા, મંદિર વગેરે વસ્તુ સલામત રીતે પહોંચાડવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. અગત્યના ડોક્યુમેન્ટ્સ સૌથી ઝડપી તેમજ સલામત રીતે પહોંચાડી આપીશું. અમારી વિશેષતાઓ, પટેલ 24ના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે. કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ. સ્પેશિયલ વિશ્રાંતિ ભવન, મુંબઈ, નેક્સ્ટ ડે ડિલિવરી. વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર, ચિરાગભાઈ ભટ્ટ 9737232739, નારણભાઈ ભટ્ટ 9979865957, સરનામું 3 સ્વસ્તિક કોમ્પ્લેક્સ, રાતરાણી હોટલ પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283225136. રામાણિયા ગામના તલાટી પર થયેલ હુમલાના વિરોધમાં મુંદ્રા તાલુકા તલાટી મંડળે આવેદનપત્ર આપ્યું. ગત 22 સપ્ટેમ્બરના રોજ રામાણિયા ગામના તલાટી સહમંત્રી સવરાજભાઈ ગિલવા પોતાનું કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન પ્લોટની લાલ બુક અંગે વિજયસિંહ હરેશસિંહ જાડેજાએ પૂછતાછ કરી
ત્યારે ઇન્ચાર્જ તલાટી સવરાજભાઈએ કહ્યું આપના રેગ્યુલર તલાટી આવશે ત્યારે કાઢી અપાશે. ત્યારબાદ થોડીવાર વિજયસિંહના પિતા હરેશસિંહ પંચાયતમાં આવી ઇન્ચાર્જ તલાટી સાથે ગાળાગાળી કરી ધકબુશટનો માર્યાના બનાવ બાદ મુંદ્રા તાલુકા તલાટી મંડળ દ્વારા નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. અંજાર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ અંજાર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે દેવળિયા નાકા પાર્ક પાસે આવેલ પંડિત દીનદયાળજીની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી તથા અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિર, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, નગરપાલિકા ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન વિજયભાઈ પલણ, દંડક વિનોદભાઈ ચોટાલા તથા અંજાર શહેર કાઉન્સિલરો અને ભાજપ કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ આપી હતી. સ્ટોરીબાઈ નીરવ ગોસ્વામી, માશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ. દીનદયાળજીની જન્મજયંતિ પ્રસંગે અંજાર નગરપાલિકા અને અંજાર વિધાનસભા, સમગ્ર વિધાનસભા ક્ષેત્રમાં બુથ સુધી ના ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે આપ જોઈ રહ્યા છો કે ઐતિહાસિક શહેર અંજારમાં પણ પંડિત દીનદયાળજીની પ્રતિમાને કોટી કોટી વંદન કરી અને હારારોપણ કરીને અહીંયાથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોરલ ખડિયા તળાવમાં એક સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. સવારે રત્નાલ ગંકેશ્વર મહાદેવ મધ્યે પણ મારા બૂથની અંદર, જ્યાં હું બૂથનો પ્રમુખ છું, ત્યાં બૂથના કાર્યકર્તાઓની હાજરીમાં એમની પંડિત દીનદયાળજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપી અને આ કાર્યક્રમનું શુભ શરૂઆત કરવામાં આવ્યું છે. પંડિત દીનદયાળજીના જેટલા સપનાઓ હતા એ સપનાઓ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા કરી રહ્યા છે. જગજાહેર છે, દુનિયા જુએ છે, દેશ જુએ છે, દુનિયા જુએ છે. અને એના સપનાઓ આ દેશમાં કોઈ ભૂખ્યો ન સૂએ એ રીતના એક સમદ્રષ્ટિ દર્શન કરાવવાનું સદભાગ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળી રહ્યો છે, જેનો આપણે સૌ આભાર માનીએ. ધન્યવાદ. આરઆર લાલન કોલેજમાં સિક્યુરિટી ગાર્ડના ટેન્ડરમાં ભ્રષ્ટાચારની રાવ પ્રિન્સિપાલ રદિયો આપ્યો. કોલેજની સિક્યુરિટી માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે તે મુદ્દે કુલદીપસિંહ ખીમજી સોઢાએ માહિતી અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગી હતી. માહિતીના જણાવ્યા મુજબ કોલેજ મહત્તમ 10 સિક્યુરિટી ગાર્ડ રાખી શકે છે અને એક મહિલા ગાર્ડ રાખી શકે છે. કોલેજ દ્વારા નેશનલ સિક્યુરિટી સર્વિસને કોન્ટ્રાક્ટ આપેલ છે તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠાવતા કુલદીપસિંહ સોઢાએ જણાવ્યું છે કે આ અંગે કોલેજના પ્રિન્સિપલ સાહેબે ખુલાસો આપતા માહિતી આપી હતી. સ્ટોરીબાય રાજેશ લાડક, માશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. મારું નામ સોઢા કુલદીપસિંહ છે. હું લાલન કોલેજમાં અભ્યાસ કરું છું. મેં આરટીઆઈ માટે માહિતી માંગી હતી અને તેમાં એમણે 10 જણા માટે એપ્રુવલ કર્યો હતો. અને હાલ પછી મેં હાજરીપત્રકની નકલ પણ માંગી હતી આરટીઆઈ માટે અને એનામાં એમણે 3 જણા જ બતાવેલા છે. પછી 3 જણાને પૂછતાછ કરવામાં આવી તો 3 જણાનો પગાર 9,000 રૂપિયા છે અને બીજા 7 જણાનો પગાર આખે આખો 12,420 રૂપિયા લેખે ચાઉં કરી ગયા છે. નેશનલ સિક્યુરિટી સર્વિસ રાજકોટ છે અને એમણે જીએમ પોર્ટલ ઉપર સાહેબે ટેન્ડર બહાર પાડ્યો હતો પણ છત્રપાલસિંહ ઝાલાએ 10 સિક્યુરિટીને એપ્રુવલ કર્યો અને 7 જણાનો પગાર ખાઈ જવામાં આવે છે. આવો 3 વર્ષથી લોલામ લોલ ચાલી આવે છે. મંથલી આવક એમની સમથિંગ 30,000-40,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. મારી માંગ છે કે છત્રપાલસિંહ ઝાલા વિરુદ્ધ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને ગુનો દાખલ કરવામાં આવે તેવી મારી માંગણી છે. એપ્રુવલ 10 એટલે એ રીતે કે મહત્તમ જેમ પોર્ટલમાં જે અત્યારે સરકારશ્રીનું જેમ પોર્ટલ છે તેમાં જે તે સમયે કોલેજે બીડ કરેલી છે અને આ બીડમાં મહત્તમ આપણે 11 ગાર્ડ
दस प्लस एक लेडीज़ गार्ड राखी सके ए प्रकारनी बीड छे। अने एमा कॉलेज ने जे जरूरियात होय एटला ज सिक्योरिटी गार्ड अपने कॉलेज बोलावीए छे अने एटला ज कॉलेज एना छे ए पेमेंट करे छे। जे व्यक्तिनु आप नाम लो छो ते व्यक्तिए अत्रेनी कॉलेजमां आरटीआई करेली छे अने आरटीआईमां जेम पोर्टल उपरनी बीड कॉलेजमां जे सिक्योरिटी गार्ड छे एमनू हाजरीपत्रक जेने आपणे आ सिक्योरिटी गार्डनो कॉन्ट्राक्ट जेम पोर्टल थ्रू आपेलो छे तेवा नेशनल सिक्योरिटीने वर्ष 2020-21 જે કે બિલની ચૂકવણી થઈ છે તે બિલની રકમ ચેક નંબર સાથે તેઓને આપેલી છે। હાલ કેટલો સિક્યુરિટી ગાર્ડ છે? હાલે 5 સિક્યુરિટી ગાર્ડ છે 12 કલાકના। જેમ પોર્ટલમાં જે ગાર્ડની કલાકો ગણાય છે એ 8 ગણાય છે, 8 કલાકનો એક ગાર્ડ। એટલે જો 8 કલાક પ્રમાણે ગણીએ તો 8 સિક્યુરિટી ગાર્ડ છે એ હાલ કામ કરે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એજન્સી છે 12 કલાક પ્રમાણે સિક્યુરિટીની વ્યવસ્થા કરતી હોય છે, તો એ રીતે 12 કલાકના 5 સિક્યુરિટી ગાર્ડ છે એ અત્યારે અત્રેની સંસ્થામાં કામ કરે છે અને 8 કલાક પ્રમાણે એ 8 ગાર્ડ થાય છે। સિક્યુરિટી ગાર્ડનો પગાર છે કોલેજ ચૂકવતી નથી, કોલેજ છે માત્ર એજન્સીને પગાર ચૂકવે છે। એજન્સી અને ગાર્ડ વચ્ચે જે કંઈ એમનું નક્કી થયું એ પ્રકારે એજન્સી છે ગાર્ડને પગાર ચૂકવે છે, ગાર્ડ છે એ કોલેજના કર્મચારી નથી, એટલે એમને શું પગાર ચૂકવાય છે કેટલો પગાર ચૂકવાય છે એ કોલેજના કાર્યક્ષેત્રમાં આવતું નથી। 14 જુલાઈ 2020 એમનો જેમ પોર્ટલ ઉપરનો જે કોન્ટ્રાક્ટ છે એ મંજૂર થયો છે અને તાજેતરની કોવિડની સ્થિતિને કારણે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ 1 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવ્યો છે, એટલે એની મુદત છે એ 14 જુલાઈ 2022 સુધીની છે કોલેજ ઉપર। પશ્ચિમ તરફના ગઢુલી સાંતલપુર માર્ગનું કામ 12 મહિનાથી બંધ રહેતા લોકોને હાલાકી થઈ રહી છે। સરહદી કચ્છ જિલ્લાના સૌથી મહત્વના અને સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ ઉપયોગી એવા ગઢુલી સાંતલપુર માર્ગના પશ્ચિમ તરફના માર્ગનું કામ 12 મહિનાથી બંધ થતાં લોકોને હાલાકી થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો। તો આ મુખ્ય માર્ગોના કામો અધિકારીઓ મનસ્વી રીતે બંધ કરી દેતા કચ્છ જિલ્લામાં સરકારની છબી ખરડાઈ રહી છે, માટે આ માર્ગ જલ્દી નિર્માણ થાય તે માટે ગંભીરતાથી કામગીરી શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી। ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચે જણાવેલા મુદ્દા મુજબ હાજીપીરથી જારુ 22 કિલોમીટર રોડનું સંપૂર્ણ કામ બાકી છે। હાજીપીરથી ભરેબારી વાંટ લખપત સુધી ફક્ત મેટલ અને માટી કામ થયું છે, બાકી કામ 12 મહિનાથી બંધ છે। ભારેબારી વાંઢથી જંગલ ખાતાની NOCના કારણે કામ રોકવામાં આવ્યું છે। જો જારુ સુધી રોડ તૈયાર થઈ જાય તો ધોળાવીરાથી કાળા ડુંગર અને સફેદ રણ થઈ હાજીપીર તથા નારાયણ સરોવરના પર્યટકોને 30 કિલોમીટરનું અંતર ઓછું પડે તેમ છે। આ કામ છેવાડાના સરહદી વિસ્તારનો હોય એન્જિનિયરો વિશિષ્ટ ધ્યાન આપીને ખૂબ મજબૂત કામ થાય તે જોવાની જવાબદારી વિભાગીય વડાની છે। સંલગ્ન તંત્રના કાર્યપાલક ઇજનેરો નજીકના કામોને વધારે ધ્યાન આપે છે, જ્યારે દુર્ગમ વિસ્તારના રોડના કામોમાં ધ્યાન ઓછું આપે છે। જંગલ ખાતું વારંવાર અનેક કામો NOCના બહાને બંધ કરાવે છે, તો તેના ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે। આ વિભાગના અધિકારીઓ પણ મનસ્વી રીતે વર્તન કરે છે તથા વિકાસના કામમાં અવરોધ પેદા કરે છે, આમ અનેક રીતે સરકારી વિભાગોની કનડગત કરતા હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાજપના ભીષ્મ પિતામહ પંડિત દીનદયાળજીની 106મી જન્મજયંતિની રાપર ભાજપ દ્વારા બૂથવાર ઉજવણી। આજરોજ રાપર શહેર અને તાલુકામાં વિવિધ જગ્યાએ આઝાદીના અમૃત મહોત્સવ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 71મા જન્મદિવસને અનુલક્ષીને ચાલતા સેવા સમર્પણ અભિયાન દરમિયાન આજે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ ભાજપના ભીષ્મ પિતામહ એટલે કે જનસંઘના સ્થાપક પ્રમુખ શ્રી
અત્યોદયોની અવગણના સામે લાલ આંખ કરીને જેમણે ગરીબોના ઉદ્ધાર માટે જીવન ખંચી નાખ્યું એવા પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દીનદયાળજીની 106મી જન્મજયંતિ સમગ્ર તાલુકામાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી 106મી જન્મજયંતિની સમગ્ર તાલુકામાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી રાપર શહેરમાં બુધવાર થયેલી ઉજવણી અંતર્ગત વિવિધ બૂથોમાં રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની અને શહેરના ઇન્ચાર્જો હઠુભા સોડા અને મેહુલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું બૂથ નંબર 167ના શ્રી હનુમાનજી મહારાજ મંદિરે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71મા જન્મદિવસ પ્રસંગે 21 દિવસ દરમિયાન સેવા અને સમર્પણ મહાઅભિયાન તેમજ અંત્યોદય સેવાના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ પ્રસંગે દીપ પ્રાગટ્ય અને ફૂલહાર કરી દેશ માટે તેમણે કરેલી સેવાઓને યાદ કરવામાં આવી હતી ત્યારે રાપર નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી રામજીભાઈ પીરાણા અનુસૂચિત જાતિ રાપર શહેર મોરચાના મંત્રી રમેશભાઈ વાયરિયા પછાત મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મેમાભાઈ ચૌહાણ રામાભાઈ ભાણાભાઈ ઘેલાભાઈ શ્યામજીભાઈ બાબુભાઈ શાંતિબેન હીરીબેન તથા આજુબાજુના વિસ્તારના કાર્યકરો ગ્રામજનો તથા બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાપર નગરપાલિકા પ્રમુખશ્રીના પ્રતિનિધિ વાલજીભાઈ વાવિયા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જીવન ઝરમર વર્ણવી હતી આ પ્રસંગે બાળકોને હનુમાનજી મહારાજનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો તો શહેરના વિવિધ બૂથોમાં સેવા સમર્પણ અભિયાનના ઇન્ચાર્જ હઠુભા સોડા રાપર નગરપાલિકાના ઉપાધ્યક્ષ ભીખુભાઈ સોડા શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની લાલજીભાઈ કરોત્રા મેહુલભાઈ જોશી બળદેવભાઈ ગામોટ જાનખાન બ્લોચ નિલેશભાઈ માલી અને શહેર ભાજપના વિવિધ મોરચાઓએ આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિને શ્રદ્ધાભેર ઉજવી હતી રાપર તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી હમીરસિંહજી વરધાજી સોઢા અને તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી કમલસિંહ સોઢા સહી ગામના સરપંચ અજીતસિંહ જાડેજા અને સહી ડાભોંગા ગામના અગ્રણીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતાપ ફાર્મ ખાતે આ મહામાનવના અવતરણ દિવસે વિવિધ સેવા સંકલ્પો લીધા હતા તો રાપર તાલુકા ભાજપના પ્રમુખશ્રી નશાભાઈ તૈયારના ઘેડી ગામે દરેક બૂથ વાઇઝ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા તાલુકા પંચાયતના સભ્ય વેલજીભાઈ સિંધવ ગામના સરપંચ દેવરાજભાઈ વાધાણી તેમજ ઉપસરપંચ શંભુભાઈ ચંડેસર ઘેડી સુવાસકારી મંડળીના મંત્રી દિનેશભાઈ રાઠોડ ઘેડી રાજપૂત યુવાના પ્રમુખ લખમણભાઈ મકવાણા મેરુભાઈ કોરાટ ભવાનભાઈ વાધાણી ફતેહગઢ ગામના સરપંચ ભીમાભાઈ પરમાર માજી સરપંચ નોંધાભાઈ રાઠોડ તેમજ સામાજિક કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓને પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જીવન પરિચય આપ્યો હતો તો પલાંસવામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે રાપર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મોતીભાઈ વજાભાઈ ભરવાડ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ફોટાને દીપ પ્રાગટ્ય કરીને પૂજા કરી હતી માણાબા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ હાજી અલારખાભાઈ રાવમાં પૂર્વ સત્તાપક્ષ નેતા રાપર તાલુકા પંચાયત કાનજીભાઈ પટેલ મેઘાભાઈ રાવરિયા નાજાભાઈ ભરવાડ લાલ મહમ્મદભાઈ રાવમાં અયુબભાઈ મીરાણી ગણેશાભાઈ પટેલ ભાગુભાઈ વાઘેલા પાંચાભાઈ સુરાણી નાગજીભાઈ સુરાણી આંબાભાઈ ગામી અને આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનું સંચાલન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન કવન વિશે વિસ્તારપૂર્વક ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા કોટાધ્યક્ષ અને માણાબા ગ્રામ પંચાયતના એક્ટિવ સરપંચ અકબરભાઈ રાવમાએ સૌને માર્ગદર્શન કર્યું હતું
આડેસર ખાતે સેવા સમર્પણ અભિયાનના તાલુકાના ઇન્ચાર્જ અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી મોહનભાઈ બારડ અને આડેસર સરપંચ શ્રી ભગાભાઈ આહિર અને અગ્રણીઓ દ્વારા શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તો તાલુકાના ખાંડેર, ભીમાસર, સલારી તેમજ પ્રાથળ વિસ્તારના તમામ ગામોએ આજે માનવતા અને રાષ્ટ્રીયતાની આહલેક જગાવી જેમણે અત્યોદયોના ભાગ્યની સદૈવ ચિંતા સેવી હતી એવા આ મહામાનવની જન્મજયંતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 71મા જન્મદિવસને અનુલક્ષીને શહેરના અનેક અંત્યોદયોને આજે શહેર ભાજપ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ, રાપર, કચ્છ. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ખુશ્બુ ગોર. જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. અંતે ભીતિ સાચી પડી હોય તેમ હમીરસર તળાવ ગટરના પાણીથી દૂષિત બન્યું. છેલ્લા કેટલાક વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યાએ ભુજની હાલત બદતર કરી નાખી છે. ભુજ સુધરાઈ દ્વારા કરોડો ખર્ચાયા છે અને હજુ પણ દર માસે લાખોનું આંધણ ગટર પાછળ થઈ રહ્યું છે, છતાં સમસ્યા હલ થવાનું નામ નથી લેતી. શહેરના અલગ અલગ વિસ્તારોને બાનમાં લીધા બાદ હવે ગટરના પાણી હમીરસર તળાવ સુધી પહોંચતા પાણીની આવને દૂષિત કરી હોય તેમ આજે વરસાદને પગલે ભાનુશાલી નગર નજીકની આવમાં એકાએક કાળા પાણી વહીને છેક મોટા બંધ સુધી પહોંચી હમીરસર તળાવને અવળાવ્યું હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશલસર તળાવની હાલત બદતર બનવા પાછળ તેમાં ભળતા ગટરના પાણી જ કારણભૂત છે. ત્યારે હવે ભુજના ઉમેદનગર નજીક, ભાનુશાલી નગર નજીક તેમજ અન્ય અલગ અલગ આવ મારફતે હમીરસર તળાવ સુધી ગટરના પાણી પહોંચી રહ્યા છે. ત્યારે શહેરના હૃદયસ્થ હમીરસર તળાવને દૂષિત થતા અટકાવવા સુધરાઈ તત્કાળ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. આજના ઝાપટા રૂપે પડેલા વરસાદમાં જ ઘનશ્યામનગર પાસેની ત્રણેક ચેમ્બરમાંથી ગટરના પાણી જોશભેર વહી નીકળતા તાજેતરમાં જ લાખોના ખર્ચે અપાયેલા ગટર સફાઈના કોન્ટ્રાક્ટ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સ્ટોરી બાય રાજેશ લાડક, માશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. એ ભુજનું નાક છે. આજે રાજાશાહી તળાવમાં વરસાદમાં પાણી આવે તો લોકો કે હમીરસરમાં પાણી આવ્યું તો આપણે ક્યાં આવ્યું તો એટલા બધા રાજી થતા હોય છે. એની જગ્યાએ અત્યારે આપણે જો કે આપણા ધારાસભ્યશ્રીએ પણ ભુજના કાંકરિયા બનાવવાની વાત કરી, બહુ સારી વાત હતી. પણ કાંકરિયા તો ન બન્યું પણ ભુજનું હમીરસર તળાવ જે મેઇન નાક છે એની અંદર ગટરના પાણી આવતા ચાલુ થઈ ગયા છે. જેવી દેશલસર તળાવની હાલત થઈ છે, જો એવી હાલત ન થાય એના માટે જાગૃતતા તરીકે હું એમને વિનંતી કરું છું અને નવી બોડી હમણાં આવી છે એમને પણ જૂના વારસામાં બધે ગટર યોજના મળી છે તો તાત્કાલિક નવી બોડીના પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસર તાત્કાલિક આ બાબતમાં કાર્ય કરે અને ભુજનું નાક છે જો આની અંદર કાંઈ નહીં કરવામાં આવે તો ન છૂટકે મારે એમની પાસે કોર્ટમાં લઈ જવા પડશે. સૌથી વધુ તો આ પાણી જોઈને હું દુઃખી થયો છું, હું વ્યથિત થયો છું. મારા કર્મચારીઓ દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. જ્યારે ભુજનો નગરપાલિકાનો પ્રમુખ થયો ત્યારે સૌથી પહેલી ચિંતા કોઈની કરી હોય તો હમીરસર તળાવની કરી છે. હમીરસર તળાવના ત્રણ દરવાજા આજની તારીખમાં પણ બંધ છે. હમીરસરની અંદર ઢોર ટાંકર ન જાય એનો સતત મોનિટરિંગ હું કરતો આવ્યો છું. હમીરસરની અંદર જે ગટરના પાણી આવે છે જૂની સમસ્યા હતી, પણ એ સમસ્યા તાત્કાલિક હાથે લીધી હતી. કારણ કે ભૂતકાળમાં
જે જે ગટરોના કામ થયા છે વર્ષો પહેલાં, તો અમીસરની 22 કુવાવાળી આવ હોય કે BSF વાળી આવ હોય, ત્યાં ચેમ્બરો રાખી દેવામાં આવી છે. ભાનુશાલી નગર પાસે તો અમીસરની મુખ્ય આવ ઉપર પમ્પિંગ સ્ટેશન બનાવી દેવામાં આવ્યું છે. પમ્પિંગ સ્ટેશનની અંદર મોટર બંધ થાય કે લાઇટમાં કાંઈ વારી ફેરી થાય તો પાણી બહાર નીકળવાનું છે અને અમીસરની આવમાં આવવાનું છે. આ તમામ વસ્તુ મારા નજરમાં હતી, સતત એના મોનિટરિંગમાં હતો. અહીંયાથી પાણી ના આવે હું ધ્યાન રાખતો હતો, પણ ક્યાંક હું આક્ષેપ કરું છું કોઈ હિત શત્રુ દ્વારા મારી છબીને ખરડવા માટેના જે પ્રયત્ન થયા છે હું જિંદગીમાં ક્યારે સાંકી નહીં લઉં. અને સોમવારે ચીફ ઓફિસર આવ્યા બાદ જે જવાબદારી કર્મચારી કે અધિકારીઓ છે એની સામે હું પગલાં ભરવા જઈ રહ્યો છું, કારણ કે હમીરસરની અંદર ગટરનું પાણી હવે ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં, નહીં ને નહીં. અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે જાણી જોઈને, એમને હું પણ ક્યારે માફ નહીં કરું, ભુજની જનતા પણ ક્યારે માફ નહીં કરે, અને કુદરત પણ ક્યારે માફ નહીં કરે. આવનારા દિવસોમાં શહેરીજનોને ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું કે હમીરસરની અંદર હવે ભૂતકાળમાં ક્યારે પણ જ્યાં સુધી અમે સત્તામાં છીએ ત્યાં સુધી ગટરનું પાણી નહીં આવવા દઈએ. હમીરસરમાં એક પાણી આવે છે BSF ક્વોટરમાંથી. BSF ક્વોટર પાસે ગટરના કનેક્શન નથી, એમની બોખાડો છે. જ્યારે જ્યારે બોખાડો ભરાઈ જાય ત્યારે નગરપાલિકા અમને ટ્રેક્ટર મોકલાવે છે. હવે જ્યારે અમૃતમ યોજનાની નવી લાઇન પડી રહી છે રોડ ઉપર, એટલે BSFની કોલોનીને નગરપાલિકા પોતાના ખર્ચે ત્યાં પાસે કનેક્શન આપી દેશે. નકા BSFમાંથી જે આવે છે એની અંદર ગટરના પાણી એ લોકો પમ્પિંગ કરીને નાખી દે છે, અને ઘણી વખત અમને એ ખાલી કરવા પડે, સફાઈ કરવું પડે. ચોમાસો જ્યારે માથે હોય ત્યારે એને ખાલી કરવું પડે, પણ અમારા કર્મચારીઓની બેદરકારીના કારણે ખાલી થયું નથી. બીજો બદામી છેલ્લા ઉપર રઘુવંશીનગર જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો ગટરના કનેક્શન લેતા નથી. હું પોતે પણ સ્થળ ઉપર રૂબરૂ ગયો હતો, એમને સમજાવ્યા હતા, હાથ જોડીને વિનંતી કરી હતી, એ પોતાના ગટરનો પાણી સીધે સીધો બદામી છેલ્લામાં નાખી દે છે, ત્યાંથી પાણી આવે છે. 22 કુવાવાળી આવ છે ત્યાં ગટરની જે ચેમ્બરો છે એ ચેમ્બરો અમે સીલ કરી નાખી છે, એટલે એ પાણી બંધ થઈ ગયો છે. ભાનુશાલી નગર પાસે જે પમ્પિંગ સ્ટેશન છે એ પુલની નીચે જે ચેમ્બરો છે એ ચેમ્બરો પણ અમે બંધ કરી નાખી, પાણી બંધ થયો છે. આ જે પાણી આવ્યો છે એ BSFના ગોટરનો પાણી હમીરસર સુધી પહોંચ્યો છે. આવનારા દિવસોની અંદર આ નહીં પહોંચે એની પૂરેપૂરી ખાતરી આપું છું, અને ફરી ફરીને કહું છું જે કર્મચારીઓના અધિકારીઓએ આ કૃત્ય કર્યું છે એમની સામે હું સોમવારે ચોક્કસ પગલાં ભરવા જઈ રહ્યો છું. ચૈત્ય પરિપાટી રૂપે 65 જૈન સંઘો ગુરુવંદનાર્થે વર્ધમાન નગર પધાર્યા. વર્ધમાન નગરે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કલ્પતરુ સાગરજી મહારાજ સાહેબના ગુરુવંદનાર્થે ચૈત્ય પરિપાટી રૂપે જુદા જુદા ગામો અને શહેરોમાંથી 65 જૈન સંઘો વર્ધમાન નગરે પધારતા ચતુર્માસના મુખ્ય દાતાશ્રી માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર તથા શ્રી વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ચતુર્માસ તથા સંપૂર્ણ સધાર્મિક ભક્તિનો લાભ પુણ્યવંતા દાતાશ્રી માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર પરિવાર હસ્તે ચિંતલભાઈ વોરા, શ્રુતિલ કિશોરભાઈ શાહ, મંથન કિશોરભાઈ શાહ પરિવારે લીધેલ. કચ્છભરમાંથી અને ગુજરાત મુંબઈ દેશાવરથી જૈન સંઘો વર્ધમાન નગરે પધાર્યા હતા. દરેક સંઘના સંઘપતિનું બહુમાન કરવામાં આવેલ. વ્યવસ્થામાં ચાતુર્માસ સમિતિના શ્રી દીપક લાલન, પ્રબોધ મુનવર, હીરાચંદ છેડા, મહેન્દ્ર લોઢાયા, અંજુબેન શાહ, જયાબેન મુનવર, લીલાવંતીબેન છેડા, ગીતાબેન ઝવેરી, ખમાવંતીબેન લોઢાયા, પંકજ નાગડા, અભય ધરમશી, તુષાર જૈન, ફેનિલ લોઢાયા તથા સર્વે કાર્યકર ભાઈ બહેનોએ સહકાર આપ્યો હતો. મુંદરા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાયા. સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતા અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે મુંદરા તાલુકામાં આ માસના 3 સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવેલ એમ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી આશાબેન ગોરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર પોષણ અભિયાન અંતર્ગત તાલુકામાં આ માસ દરમિયાન સપ્તાહ દરમિયાન પોષણ રેલી, પોષણ મેળા, પોષણ વાટિકા સંદર્ભે વૃક્ષારોપણ, કોરોના રસીકરણ, જનજાગૃતિ જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ. પોષણ માસની ઉજવણીમાં આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ જેવા કે બાળકો, સગર્ભા, ધાત્રી,
किशोरीઓ તથા ગામના ચૂંટાયેલ સભ્યો ગ્રામજનો વગેરે કોરોનાની ગાઈડલાઈન સાથે બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી. સ્ટોરી બાય દીપકસિંહ જાડેજા, માશાપુરા ન્યૂઝ ચેનલ, મુંદ્રા, કચ્છ. ઓનલાઈન ઠગાઈનો ભોગ બનેલી યુવતીને પોલીસે 2,58,000 પરત આપ્યા. અંજારમાં ઓનલાઈન સાયબર ક્રાઇમનો ભોગ બનેલી યુવતીના 2,98,000 ગુમાવનારી યુવતીના 2,58,000 રૂપિયા પોલીસે પરત મેળવી આપ્યા છે. નવા અંજારની જૈન કોલોનીમાં રહેતી હેન્સી ચુટગરે સોમવારે બપોરે બેંક ખાતાનું KYC અપડેટ કરાવવા મળેલા SMSની લિંક દબાવ્યા બાદ તેની જોડે ઠગાઈ થઈ હતી. ઠગિયાઓએ ફ્લિપકાર્ટના કાર્ડને સ્વાઇપ કરી 2,58,000 ટ્રાન્ઝેક્શન કર્યું હતું. પોલીસે જણાવ્યું કે મોબાઈલ પર બેંક ખાતા અંગે માહિતી માંગતો કોઈ પણ પ્રકારનો ફોન કે સંદેશ મળે તો માહિતી આપવી નહીં, બેંકમાં રૂબરૂ જવું, એ જ રીતે ગૂગલ કે ફેસબુક પરથી મળતા કસ્ટમર કેરના નંબર પર ભરોસો કરવો નહીં, કસ્ટમર કેર નંબર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ લેવો, ફોન પર વાત કરતી વખતે કોઈ પણ પ્રકારની બેંકની માહિતી, OTP કે CV, પોતાના ગુપ્ત પિન નંબર વગેરે આપવા નહીં. જો અજ્ઞાત વ્યક્તિ તમને મોબાઈલમાં કોઈ એપ ડાઉનલોડ કરવા જણાવે તો તે ઇન્સ્ટોલ કરવા નહીં. એ જ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે હંમેશા એ બાબત યાદ રાખો કે નાણાં મેળવવા માટે કોઈ પણ પ્રકારનો UPI પિન એન્ટર કરવાનો હોતો નથી, નહીંતર આપ છેતરપિંડીનો ભોગ બની શકો છો. ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો તે સંજોગોમાં તત્કાળ પોલીસની મદદ મેળવવી. વાલ્મીકી સમાજના સંત ભુજ નગરપાલિકાના કાઉન્સેલરના ઘરે પધાર્યા. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 3ના નગરસેવક, ફાયર અને વોટર સપ્લાયના ચેરમેન કિરણ ગોરીના ઘરે વાલ્મીકી સમાજના સંત શ્રી અનિલ મહારાજ, મહામંડલેશ્વર અને ભવનાથ તળેટી જૂનાગઢ આશ્રમના સંતશ્રીની પધરામણીથી નગરસેવકે ધન્યતા અનુભવી હતી અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અને વાલ્મીકી સમાજ શૈક્ષણિક રીતે તેમજ અન્ય ક્ષેત્રે સતત આગળ વધતો રહે તે માટેના પ્રયત્નો કરવા આગેવાનોને આહવાન કર્યું હતું. આજે વાલ્મીકી સમાજમાંથી જે ભવનાથની અંદરમાં અમારા 108 મહામંડલેશ્વર કે મહેન્દ્રનંદગીરી જે એની એક બીડું આ વાલ્મીકી સમાજમાંથી ઉપાડ્યું છે કે જે કાદવમાંથી જે હીરો ઉપાડે એ રીતે એક વાલ્મીકી સમાજમાંથી એક મને સંત તરીકેની ઉપાડી અને 108 મહામંડલેશ્વર વિશ્વની અંદરમાં જે જાહેર કરવા જઈ રહ્યા છે એ બદલ હું આપણા સમગ્ર સમાજ વાલ્મીકી સમાજ વતી અને સમગ્ર વાલ્મીકી સંતો વતી મહેન્દ્રગીરી બાપુ ભવનાથ 108 મહામંડલેશ્વર ભુજગુંડના જે મંચ છે એમનો પણ હું આભાર સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી માનું છું. અને મારી સાથે મારા પરમ મિત્ર જે ભુજગુંડના અત્યારે જે લઘુમંચ છે પ્રકાશનંદગીરી બાપુ એ પણ આપણે બે શબ્દ કહે છે. ઓમ નમો નારાયણ. શ્રી શ્રી મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરી મહારાજ ગુરુજીના ચરણમાં વંદન સાથે આજે હું કચ્છની અંદર આવ્યો છું અનિલ મહારાજની સાથે. તો બાપુની સાથે આપ સૌ સમાજની અંદર જે ધર્મ જાગરણ અને ધર્મની સાથે આપણે સૌ, કારણ કે કોઈ પણ સમાજ હોય પણ એના વિકાસ માટે એના મૂળમાં ધર્મ હોવું જરૂરી છે. સંસ્કાર એ આપણને આપણો ધર્મ આપતો હોય છે. તો આ ધર્મના કાર્યની અંદર અનિલ બાબુ પણ સતત પ્રગતિશીલ છે કે વાલ્મીકી સમાજ કેમ, એના બાળકોનો કેમ વિકાસ થાય, આ સમાજનો કેમ વિકાસ થાય, તો એ પોતે ધર્મને હેજો લઈને નીકળ્યા છે. તો એની સાથે હું અહીંયા કચ્છની અંદર આવ્યો છું. આપ સૌ વાલ્મીકી સમાજે ખૂબ બહોળા પ્રમાણમાં આપ સૌનો આવકારી રહ્યો છે. આપ સૌએ જે જાગૃતતા છે અને આપની અંદર જે ધર્મ પ્રત્યેની જે ભાવના છે એ જોઈ અને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને હું પ્રકાશાનંદ આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને આપણે ભવિષ્યની અંદર ખૂબ ધર્મ જાગરણની અંદર અને ધર્મની અંદર એકતા બતાવશું અને આપણે ખૂબ ખૂબ બધા સાથે છીએ, આપણે બધા એક છીએ અને આપણે ધર્મ માટે જેને એમ કહેવાય ને કે આપણા માટે ધર્મ એ જીવન છે એ આપણે પુરવાર કરીશું. નમો નારાયણ. નખત્રાણાના ઓરીરા ગામમાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો. નખત્રાણા તાલુકાના ઓરીરા ગામે નિર્ણાવ PHC દ્વારા સરકારના રસીકરણ અભિયાન અંતર્ગત 43 લોકોનું રસીકરણ કરાયું. આ કાર્યમાં નિરોણા ગ્રામ પંચાયતના તલાટી હિતેન્દ્ર પ્રજાપતિ, નિરોણા PHCના રાહુલ ચૌહાણ, આશા વર્કર બહેનો, ઓરીરા ગામના આગેવાનો ઉપસ્થિત રહી સાથ સહકાર આપ્યો હતો. શિક્ષકોના બોર્ડ મેમ્બર માટેની ચૂંટણીનો જંગ જામ્યો.
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ બોર્ડ મેમ્બરની ચૂંટણી માટે ઝંપલાવ્યું છે. શિક્ષકોના પ્રશ્નો બોર્ડમાં પહોંચાડવા અને પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય રહેવા બંને પક્ષોએ બાંહેધરી આપી મતદાન કરવા અપીલ કરી હતી. હું મોરજી કેશવભાઈ ગઢવી, કચ્છ ભુજ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત મંત્રી તરીકે અત્યારે હું જવાબદારી નિભાવું છું. આજે જે બોર્ડ મેમ્બર તરીકેની ચૂંટણી છે, એ ચૂંટણીનો માહોલ આપ સૌ જોઈ શકો છો. ખૂબ જામેલું માહોલ છે. શાંતિપૂર્વક આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. એમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રથમ વખત જ પોતાના ઉમેદવાર ઉતારેલા છે, જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કામગીરીને જોઈને અને રાષ્ટ્રીય વિચારધારાને જોઈને આ જે સપોર્ટ મળી રહ્યો છે એ ખૂબ કાબિલેદાદ છે. અત્યારે સૌ આખા ગુજરાતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જે ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે એમને બધી બાજુથી ખૂબ મોટી સફળતા મળી રહી છે, જેમાં માધ્યમિક વિભાગમાં રગજીભાઈ પટેલ જે ઉમેદવારી નોંધાવી છે તેઓ અત્યારે ખૂબ સારી રીતે કામ કર્યું છે, જે અમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરેલી છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મારા નિતેશભાઈ ભટ્ટ એ ઉમેદવારી નોંધાવેલી છે, એને પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે આચાર્ય સંવર્ગમાં અમારા ભરતસિંહ રાહુલજી ઊભા છે, એમને પણ ખૂબ સહયોગ ગુજરાત આખામાંથી મળી રહ્યો છે. કચ્છમાં પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે અમારા હસમુખભાઈ પટેલ જે બિન શૈક્ષણિક વિભાગમાંથી ઊભા છે, એમને પણ અહીંયા ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. અને સંચાલક મંડળમાંથી ડૉક્ટર જગદીશભાઈ ચાવડા જે ઊભા છે, એમને પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. આ પાંચે પાંચ પેનલમાં ઊભેલા અમારા ઉમેદવારને સારી રીતે જંગી બહુમતીથી જીતાડવાનો જે સંકલ્પ લીધો છે એ પૂર્ણ રીતે સફળ થશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, રાષ્ટ્રીય વિચારધારા, સમાજ, શિક્ષણ અને શિક્ષક આ ત્રણેયનું સારી રીતે સંકલન થાય, દરેક શિક્ષકના કામો થાય, સમાજનું હિત થાય અને રાષ્ટ્ર નિર્માણ થાય એ વિચારધારાથી કામ કરી રહ્યું છે. એમાં એક છેલ્લા એક મહિનાથી જે કાર્યો કર્યા છે એ પણ ખૂબ સફળતાપૂર્વકના કાર્યો છે, જેમાં જે ગ્રાન્ટેડ વિભાગ છે એના ફાજલનું રક્ષણ હતો એ અમારો પ્રશ્ન સોલ્વ થઈ ચૂક્યો છે. અને બાકીના જે પ્રશ્નો સરકારની સામે મૂકેલા છે એ પણ સરકાર ટૂંક સમયમાં જ પૂર્ણ કરશે અને અમને વાચા આપશે એવી અમને અપેક્ષા છે. મીડિયા પણ અમને જે સહયોગ આપી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાંથી અમને સહયોગ મળી રહ્યો છે એ બદલ સર્વેનો હું આભાર માનું છું. અહીંયા આચાર્ય સંવર્ગ, ગ્રાન્ટેડ સંવર્ગ અને માધ્યમિક સંવર્ગ તેમજ સંચાલક મંડળ અને બિન શૈક્ષિક સંઘ એ દરેક તરફથી હું આનો આભાર માનું છું. મુરજી કેશવ ગઢવી અને નયનભાઈ વાંજા, રમેશભાઈ ગાગલ, અમે કચ્છમાંથી સતત કાર્યરત છીએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ સતત કાર્યશીલ છે. અમે જંગી બહુમતીથી જીતશું એવા પ્રણ સાથે અમે આ સંકલ્પને આગળ વધારી રહ્યા છીએ. ભારત માતા કી જય. ભાઈ સોલાલભાઈ બાવેમેળા છે, કચ્છ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ છું. અમારા જિલ્લાના પ્રમુખ શ્રી અંજીતસિંહ જાડેજા અને મહામંત્રી શ્રી વિજેશભાઈ ઠક્કર પણ અમારી સાથે જોડેલા છે. આજે અમારી સમગ્ર ટીમ એક માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે ભેગી થયેલી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી જેની અંદર ધોરણ 9-12નું તમામ કામગીરી સમગ્ર ગુજરાત રાજ્યની થાય છે, તેની અંદરની આ જે ચૂંટણી છે એના જે મતદારો છે એના બોર્ડ મેમ્બર તરીકે આવશે. અને આ બોર્ડ મેમ્બર માટે સમગ્ર કચ્છમાં અત્યારે ટોટલ 900 જેટલું વોટિંગ થવાનું છે, જેની અંદર કચ્છની અંદર ટોટલ 3 વિભાગ પડેલા છે, જેમાં આ બાજુ જાય તો અંજાર, ભુજ અને લખપતમાં નખત્રાણા વિસ્તારમાં ગોઠવાયેલું છે. ભુજની અંદર માંડવી અને મુંદ્રા, અંજારમાં ગાંધીધામ અને રાપર અને ભચાઉ સેન્ટર છે, તેવી રીતે નખત્રાણામાં અબડાસા અને લખપત આ બધા જ સેન્ટરોમાં આજના દિવસે વોટિંગ ચાલી રહ્યું છે. આજના દિવસના વોટિંગમાં વિવિધ સંવર્ગોમાં ટોટલ 9 સંવર્ગના ઉમેદવારોમાં જોડાયેલા છે, જેમાં સૌ પ્રથમ શરૂઆત કરી તો આચાર્ય સંઘના પ્રમુખ જે કહેવાય એમાં જેપી પટેલ સાહેબ, જે અમારા આચાર્ય સંઘના પ્રમુખ છે, જેઓ આજે અમારા માન્ય ઉમેદવાર છે. તેવી રીતના સંચાલક મંડળ જે છે, એવી રીતના શિક્ષક સંઘ, ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી સંઘ અને વાલી મંડળ, આવા વિવિધ સંઘો આમાં જોડાયેલા છે. આજે અમે સમગ્ર વ્યક્તિઓ સંચાલક મંડળમાંથી જે ઉભેલા છે, પ્રિયવર્ધન કોયાટ સાહેબ જે માન્ય સર્વમાન્ય ઉમેદવાર છે, એવી રીતના આચાર્ય સંઘના પણ સર્વમાન્ય ઉમેદવાર જેપી પટેલ સાહેબ છે, એવી રીતના બધા જ સંવર્ગના સર્વમાન્ય ઉમેદવારો માટે અમે લોકશાહીનો પર્વ મનાવી રહ્યા છીએ અને તમામ લોકોને
આજે અપીલ કરીએ છીએ કે આજના દિવસે લોકસભામાં આવો અને પોતાનો વોટનો ઉપયોગ કરો અને યોગ્ય વ્યક્તિને વોટિંગ કરો. અમે બધા સર્વ જેપી પટેલ સાહેબને આજે વોટિંગ કરવાના છીએ, એવી રીતના સંચાલક મંડળમાં અમે શ્રી પ્રિયવર્ધન કોયાટ સાહેબનું વોટિંગ માટે અમે બધા ભેગા થયેલા છીએ. આજની જે આજે ચૂંટણી જે છે એનો સમગ્ર વહીવટ ગાંધીનગર ખાતે થયેલું છે અને ગાંધીનગરમાં આ બધા જ જે બૂથો છે એનું ત્યાં વોટિંગ પોસ્ટ છે અને 28 તારીખના એનો સવારના 9 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે અને બપોરના 1:30થી 2 વાગ્યા સુધીમાં આનો રિઝલ્ટ ડિક્લેર થઈ જશે એવી શક્યતા છે અને અમારા માન્ય ઉમેદવારો 100% વિજેતા થશે એવો અમને વિશ્વાસ છે. કચ્છના કંડલા પોર્ટ પરથી NIA કન્સાઇનમેન્ટ ઝડપ્યું અને મિસાઇલ બનાવવાના 10 કરોડના ઇક્વિપમેન્ટ જપ્ત કર્યા. ગુજરાતના કંડલા પોર્ટ પરથી ચીનથી પાકિસ્તાન મોકલાતા મિસાઇલ્સ ઇક્વિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. શાંઘાઈ પોર્ટ પરથી આવેલા વેલ્સનની ચકાસણીમાં કસ્ટમ્સને શંકા પડતા કરસ્ફોટ થયો હતો. આ કન્સાઇનમેન્ટ ઝડપીએ ગુનો દાખલ કર્યો છે. મિસાઇલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે 10 કરોડના ઇક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છના જખૌ નજીકના ખિદરત બેટ પરથી મળેલા કારતૂસના શંકાસ્પદ બોક્સ અને સિલિન્ડર મામલે કેટલીક નવી માહિતી સામે આવી છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમે સિલિન્ડર તોડતા તેમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જે DNT કહેવાતો વિસ્ફોટક પદાર્થ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમે પદાર્થના નમૂના લીધા છે, જેને વધુ તપાસ માટે ગાંધીનગરની FSL ખાતે મોકલી આપવામાં આવશે. FSLની તપાસ બાદ જાણવા મળશે કે બોક્સ અને સિલિન્ડર ક્યાંથી આવ્યા. સરહદી વિસ્તારમાં કારતૂસનું ખાલી બોક્સ અને વિસ્ફોટક પદાર્થ મળી આવતા અન્ય એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે. રાવલવાડી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા દિવસોથી કામગીરી ખોરવાયેલી રહેતા લોકો ત્રસ્ત. કરોડો રૂપિયાના કૌભાંડને લીધે ખરડાયેલી શહેરની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં છેલ્લા 12 દિવસથી પે રોલ જમા ઉપાડ સહિતની લગભગ મોટાભાગની કામગીરી ખોરવાયેલી રહેતા ખાતેદારો અને એજન્ટો ત્રસ્ત બન્યા હતા અને આજે ડિવિઝનલ કચેરી સુધી ફરિયાદ રજૂઆત થતાં પોસ્ટના તંત્રે નવી વ્યવસ્થા કરી હતી. અમુક ખાતેદારોએ આક્ષેપ કર્યો હતો કે રાવલવાડી ઓફિસ નિયમિત મહિલા કર્મચારી લાંબી રજા પર છે. તેમની અવેજીમાં મુકાયેલા કર્મચારીએ કોઈ પણ પ્રકારની કામગીરી કરવાનું ટાળ્યું હોવાથી દિવસો સુધી બંધ કામ અટવાઈ ગયા હતા. સામાન્ય પે રોલ જેવી કામગીરી પણ નહીં થતા પરેશાની વધી હતી. નિયમિત કર્મચારીએ રજા લંબાવ્યા બાદ અવેજીમાં મુકાયેલા કર્મચારી પણ અચાનક રજામાં ચાલ્યા ગયા હતા. ગોટાળાને લીધે કુખ્યાત બનેલી આ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ગભરાતા હોય એવો તાલ છે, પણ ખાતેદારોના રોજિંદા કામ પણ ખોરવાઈ જાય છે. જોકે હવે ફરી કામગીરી થાળે પડે તેવી આશા છે. દરમિયાન આ સંદર્ભમાં ડાક અધિક્ષક KM દેસાઈનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે નિયમિત કર્મચારી રજામાં છે અને બીમારીને લઈને તેમણે રજા લંબાવી હતી. દરમિયાન જેમને મૂક્યા હતા તેમને કોઈ સમસ્યા થતાં આજે સવારે જ તરત ત્રીજા કર્મચારીને પણ મૂક્યા અને બન્યું એવું કે તેઓ પણ અચાનક બીમાર પડી જતા અમે તાત્કાલિક ચોથા કર્મચારીને ત્યાં મૂક્યા છે અને આજથી કામગીરી બરાબર થઈ ગઈ છે. સ્ટાફની ઘટ અને નવા કર્મચારીને મૂકવા માટે ID બદલવા સહિતની પ્રક્રિયા થોડો સમય લેતી હોવાથી ક્યારેક સમસ્યા સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. વીડી ગામમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી અંજાર પોલીસ. ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે વીડી ગામથી આગળ આવેલ પોતાના કબજાના રહેણાંક મકાનમાં શિવજી પ્રેમજી કોલી તથા સુનિલ કોલી રહે વીડી તાલુકો અંજાર વાળાઓ ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળે છે અને જે હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે જે જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સુનિલ સામત કોલી ઉંમર વર્ષ 20 રહે વીડી તાલુકો અંજાર. હાજર ન મળી આવેલ આરોપી શિવજી પ્રેમજી કોલી રહે વીડી તાલુકો અંજાર. કબજે કરાયેલ મુદ્દામાલ
ગરમ આથો લીટર 100 કિંમત રૂપિયા 200, ઠંડો આથો લીટર 600 કિંમત રૂપિયા 1200, દેશી દારૂ લીટર 50 કિંમત રૂપિયા 1000, એલ્યુમિનિયમનો ગમેલો નંગ 1 કિંમત રૂપિયા 100, એમ કુલ કિંમત રૂપિયા 2500નો મુદ્દામાલ કબજે કરાયો છે. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ. કોડાય સ્વામિનારાયણ શિરડી હાઉસના સંચાલક રાત્રે દુર્ગાપુર પોતાના ઘરે જતા હતા ત્યારે બાઇક ચાલક શિક્ષકે તેમની બાઇક સાથે અકસ્માત કર્યો હોવાની મીડિયા સમક્ષ રજૂઆત કરી. તો વધુમાં શું કહે છે તે સાંભળીએ તેમના જ શબ્દોમાં. સ્વામિનારાયણ શિરડી હાઉસમાંથી બોલું, એટલે મારે ચોકડી ઉપર ધંધોજા શેડીનો ઘરે રાત્રે જતો હતો ત્યારે રસ્તામાં બાઇક દારૂ પીતેલની હાલતમાં શિક્ષકે બાઇક ઠોકી હતી. સાથે બે ચાર જણા હતા, લોકો બાઇક ઉપર હતા. હું ઘરે જતો હતો, દુર્ગાપુર ગામમાં હતો ત્યારે બાઇક ઠોકી આપી હતી. હું નીચે પડી ગયો હતો, ગંભીર ઈજા થઈ, હાથમાં ઈજા થઈ ગઈ હતી. હા, દવા લીધી, હું મોટી ગયો. એ પાછળથી એ લોકો પાછળથી દવા લેવા આવ્યા. ધામ ધમકી હતી, તને જોઈ લેશું. એ ધામ ધમકી આપી હતી મને, એ કે તું જ ઠોકાવી છે ગાડી. મેં ઠોકાવી જ નથી ગાડી, મારી 30-40 એની 80-90 ગાડી. એ દુર્ગાપુર વિસ્તારમાં, વાડી વિસ્તારમાં બજાવે છે, ફરજ બજાવે છે. ગાંધીધામના મીઠી રોહર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત. ગાંધીધામ તાલુકાના મીઠી રોહર પાસે આવેલ ગાયત્રી પેટ્રોલ પંપ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો. અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ઈજાગ્રસ્તોમાંથી એકનું મોત નિપજ્યું. અકસ્માત બાદ ઘટનાસ્થળે પેટ્રોલિંગમાં રહેલ સુરક્ષા કર્મીઓની ટીમ મદદે આવી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.